ચોટીલા હાઈવે પર એક મહિના પહેલા પેટ્રોલ પંપના કર્મચારી લાખો રૂપિયાની લૂંટ કરનાર ત્રણ આરોપીને સુરેન્દ્રનગર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા. ભારે ચકચાર બનેલા લૂંટના બનાવની ગંભીરતા સમજી આઈજી સંદીપસિંહની સૂચનાથી એલસીબીની ટીમ લીંબડી ડીવાયએસપીની ટીમ ચોટીલા પોલીસ લીંબડી પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ગુનાની કડી મળતા થાનગઢ સહિત રાજકોટના આરોપીઓને ઝડપી પાડી મુદ્દામાલમાં લાખો રૂપિયા અને એક પંજાબ પાર્સિંગની જીપ તથા મારુતિ કાર અને બે મોબાઈલ અટક કરવામાં આવ્યા. ખૂબ જ ટૂંકા ગાળામાં લૂંટનો ગુનો ડિટેક્ટ થતાં લોકો પોલીસની કામગીરીને બિરદાવી રહ્યા છે. જગદીશસિંહ ઝાલા, ZSTV, ચોટીલા. જે દરમિયાન રાહુલ રોય, હિંમતભાઈ પરમાર કે જેઓ થાનના રહેવાસી છે તથા આ જ કંપનીમાં એક કેશિયર તરીકે કામ કરી રહ્યા છે, અને જ્યારે આ મયુરભાઈ જ્યારે રજા ઉપર હોય તો તેની અવેજીમાં રાહુલ એ કેશ કલેક્ટ કરવા જતો હતો, જેથી તેને ચોક્કસ બાતમી હતી કે શનિ રવિના સમય દરમિયાન કેશનો જથ્થો વધારે હોય છે, જેથી તેઓએ આ ઈસમને રેકી કરવામાં આવેલી હતી તથા તેઓના મિત્ર પ્રવીણ બલદેવ સેણજિયા, જેઓ રાજકોટના રહેવાસી છે અને મૂળ થાનગઢના છે, અને તેની સાથે રાજ ચંદ્રશેખર ચંદ્રપ્રકાશ કોટાઈ, આમ કુલ ત્રણ ઈસમો નાઓએ આ ઘટનાને અંજામ આપેલો હતો અને તેઓને પકડી પાડવામાં આવેલા હતા. જે દરમિયાન તેઓ પાસેથી રાજચંદ્ર પ્રકાશ કોટાઈ પાસેથી 60,000 રૂપિયા મળી આવેલા, જેથી એની સઘન પૂછપરછ યુક્તિ પ્રયુક્તિથી કરવામાં આવેલી, જે દરમિયાન પોતે ભાંગી પડેલો અને તમામ ઘટના સ્થળનો એને કઈ રીતે અંજામ આપ્યો તે અંગે વાકેફ કરીને તેની સાથેના પ્રવીણ બલદેવભાઈ સેણજિયા, જેઓ પાસેથી 11,98,800 રૂપિયા જે લૂંટમાં વપરાયેલા હતા, તેની સાથે તેઓ પંજાબ ખાતેથી એક જીપ, કાળા કલરની જીપ લીધેલી હતી, PB 80-13-12, જે નંબરવાળી કુલ 4,60,000 કિંમત ગણીને તેઓ સાથેથી બે ફોન કુલ 10,000 રૂપિયાના, આમ અને તેઓ જે ગુનામાં સ્વિફ્ટ ગાડી વપરાયેલી હતી તે ગાડીને કબજે કરીને કુલ 23,28,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો હતો.